કોરોના વાયરસના ભયના પગલે સમગ્ર દેશને હાયલર્ટ ઉપર છે, ત્યારે ગુજરાતને પણ હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવેલ છે. અને ગત રાત્રિથી રાજ્યભરમાં 144 કલમ લગાવીને જાહેરનામું બહાર પાડીને આવશ્યક સેવા સિવાય તમામ ધંધા રોજગાર બંધ કરવાનો આદેશ આપેલ છે. જેના પગલે રાજકોટ જિલ્લામાં પણ 144 જાહેરનામાનો કડક અમલ સુર થયો છે. જિલ્લાના તમામ તાલુકામાં પોલીસ અને લોકો દ્વારા આ જાહેરનામાની યોગ્ય અમલ કરવામાં આવી રહેલ છે, જેમાં જેતપુર, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામકંડોળા સહિતના શહેરોમાં કડક પણ અમલ થઈ રહ્યો છે, ત્યારે પોલીસ પણ સુરક્ષાનું ધ્યાન લઈને ચિંતિત જોવા મળી હતી. જિલ્લા પોલીસ વડા આજે ગોંડલ, જેતપુર, ધોરાજીમાં પગપાળા પેટ્રોલિંગ કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને બંદોબસ્તની સમીક્ષા કરી હતી. સાથે સાથે દરેક ગામડાના સરપંચોને પણ સંદેશ આપ્યો હતો કે ગામડા ગામમાં રહેતા લોકો પણ પોતાના ઘરમાંથી બહાર ના નીકળે અને 144 જાહેરનામાનો કડક અમલ થાય તેવો આદેશ આપેલ હતો. સાથે રાજકોટ જિલ્લામાં ઘણા ઔદ્યોગિક શહેરો પણ છે, જેમાં ગોંડલનો બેરિંગ ઉદ્યોગ અને જેતપુરનો સાડી ઉદ્યોગ પણ આવેલ છે અને અહીં હજારો મજૂરો કામ કરે છે, ત્યારે સરકાર દ્વારા ઉદ્યોગોને પણ બંધ કરવા આદેશ આપેલ છે. આમ છતાં આ ઉદ્યોગ હજુ પણ ચાલુ છે, ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા જો કોઈ ઉદ્યોગ 144 કલમનો ભંગ કરતો જોવા મળશે તો કડકમાં કડક પગલાં લેવાશે તેમ જણાવ્યું હતું. અત્યારના સમયમાં જે કોરોના વાયરસને લગતી તમામ પ્રકારની સૂચનાઓ અને પરિપત્રો સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવી રહ્યા છે, એના અનુસંધાને કાલે રાતે 12 વાગ્યાથી આખા રાજ્યની અંદર લોકડાઉન 31 માર્ચ સુધી કરી દેવામાં આવેલું છે. એના અનુસંધાને જિલ્લાના તમામ વિસ્તારોની અંદર પણ લોકડાઉનની સ્થિતિ છે અને અમે આપના મારફતે તમામ જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જ્યાં સુધી અતિ આવશ્યક ના હોય, ઇનઇવિટેબલ રીઝન ના હોય, ત્યાં સુધી પોતાના ઘરમાંથી બહાર ના નીકળે અને તમામ પ્રકારની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ તમામ વસ્તુઓની દુકાનો જે ખુલ્લી રહેવાની છે, એટલે કોઈ પણ પ્રકારની અફવામાં ના આવે કે એ વસ્તુઓ બંધ થઈ જશે તો પડાપડી કરવાનું રહે. એટલે આપના મારફતે હું તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે પોતાના સ્વાસ્થ્યના માટે, પોતાના પરિવારના સ્વાસ્થ્યના માટે અને જાહેર જનતાના સ્વાસ્થ્યના માટે પ્લીઝ આપ લોકો પોતાના ઘરની અંદર રહો, જેનાથી અને જે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે એ જાહેરનામાનું અનુસંધાને 4થી વધારે માણસો એક જગ્યા ભેગા ના થાય એટલા માટે અમે બધા પોલીસને સૂચના આપેલી છે. અમે આપના મારફતે વિનમ્ર વિનંતી કરીએ છીએ કે આ શુભ હેતુથી જ આ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે કે આ સંક્રમણ છે વધુ પડતું ના ફેલાય. છતાં પણ પબ્લિક જે છે જાહેરનામાનું ભંગ કરતી જણાય આવશે તો પછી અમારે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ મળેલી છે, એ પ્રમાણે કડક કાર્યવાહી કરીશું. અને એ જેટલી પણ જાહેર સેવાઓ છે એ સદંતર ચાલુ રહેવાની છે, એટલે ઘરમાં રહી અને અમારી કાર્યવાહીને સહકાર આપે એવી ખાસ વિનંતી.